ओके हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। फटाफट जुड़ा ही जाओ बता। ओके चलो फटाफट बता जुड़ा ही जाओ। ओके हेलो हेलो, पहले आवाज टेस्ट कर लिए एक वक्त। चलो अवाज आवे छे कम्प्लीट, ए टेस्ट करी लिए। पीटी सर की देखाय छे, मारो अवाज क्लियर आवे छे, फटाफट चेक करी लिए। ओके घरे थी लेक्चर लेव पड़े छे कारण के बाहर जबरदस्त वरसाद चालू छे, ऑफिस जवा એવી हालत नथी, તેથી આજે લેક્ચર આપણે ઘરે લઈ લઈશું। ચલો ઓકે ફટાફટ જોડાઈ જા બધા। હાય હેલો, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ। ઓકે ચલો આજે વરસાદના લીધે ઘરેથી જ લેક્ચર લેવો પડે છે। ઓકે ચલો હાય, અવાજ કમ્પ્લીટ આવે છે, એક વખત ટેસ્ટ કરી લો, પ્લેટ આવે છે, એક વખત ટેસ્ટ કરી લઈએ। ચલો ઓકે, તો આજે આપણે વાત કરીશું રાજકોટ જિલ્લાની। ઓકે રાજકોટ જિલ્લાની વાત કરીશું, ઓલરેડી આપણે ચાર જિલ્લાઓ જોઈ ગયા, આજે વાત કરીશું આપણે રાજકોટ। ફટાફટ બધા જોડાઈ જાઓ, એક વખત ગ્રુપની અંદર મેસેજ કરી દેજો કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે। ઓકે કારણ કે રોજ 11 વાગે લેક્ચર હોય છે, આજે 10 વાગે લેક્ચર લઉં છું, તો એક વખત મેસેજ કરી દેજો ખાસ। ઓકે ચલો, તો કંઈક વાત કરીએ છીએ આપણે રાજકોટ જિલ્લાની। હવે રાજકોટ જિલ્લાની વાત કરું એ પહેલા, તમે જોડાઈ જાઓ એ પહેલા થોડી વાત કરી લઈએ આપણે અનએકેડમીની, પછી સ્ટાર્ટ કરી દઈએ છીએ આજનું સેશન। ઓકે અનએકેડમીની વાત કરી લઈએ છીએ। ચલો તો અનએકેડમીની વાત કરું તો હું અનએકેડમીની અંદર પણ ભણાવું છું, તમે જે રીતના મારી સાથે અત્યારે યુટ્યુબમાં ભણી રહ્યા છો એ જ રીતના અનએકેડમીમાં પણ લાઈવ તમે ભણી શકો છો। ત્યાં લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખવામાં આવે છે। ઓકે જો તમે સબસ્ક્રિપ્શન લીધું હશે તો તમને ખબર હશે કે તમે સબસ્ક્રિપ્શન લો, એમાં જે લેક્ચર લેવાય છે, રેગ્યુલર ક્લાસ આવે છે, એની અંદર એવરી 3 લેક્ચર પછી જે 4થો લેક્ચર હોય છે એ લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવામાં આવે છે, જેની અંદર તમારા કંઈ ડાઉટ હોય તો એ સોલ્વ કરવામાં આવે છે। પર ડેના 10 રૂપિયા 70, જો તમે 12 મંથનું સાથે સબસ્ક્રિપ્શન લો છો 12 મંથનું, તો એનું સબસ્ક્રિપ્શનની પ્રાઇસ છે 7000। ઓકે 7000 છે, પણ એમાં જો તમે મારો કોડ એપ્લાય કરો કિશન લાઈવ કોડ એપ્લાય કરો તો 1000નું તમને પડશે 6300ની અંદર। તો 6300માં પર ડે ગણો તો 70 રૂપિયામાં તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી શકો છો। સ્ટ્રક્ચરે લાઈવ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ અવેલેબલ છે। ઓકે એવું નહીં કે ડાયરેક્ટ જાઓને સબસ્ક્રિપ્શન લઈ લો, ના, તે સ્પેશિયલ ક્લાસ અવેલેબલ છે બધા એજ્યુકેટરના, એ જોવો, એ જોયા પછી એવું લાગે કે સબસ્ક્રિપ્શન લેવા જેવું છે તો આગળ સબસ્ક્રિપ્શનનું તમે વિચારી શકો છો। અવાજની કમ્પ્લેન્ટ આવે છે યસ કે નો? ઓકે આવે છે કમ્પ્લેન્ટ, ઓકે ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન પણ, ઓકે ઈએમઆઈ તો આ જે 6300 રૂપિયા છે ડાયરેક્ટ ભરવાનો નથી, તમે ઈએમઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો। પ્રાઇસની વાત કરું તો 1 મંથ 3 મંથ 5 6 મંથ 12 મંથ અને 24 મંથની આ બધી પ્રાઇસ છે, આ બધાની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે। ક્યારે? જ્યારે તમે મારો કોડ એપ્લાય કરશો ત્યારે, જેવો તમે કોડ એપ્લાય કરશો તમને 10% ડિસ્કાઉન્ટ। ઓકે ચલો, અને એના માટે તમારે કોડ એપ્લાય કરવાનો છે કિશન લાઈવ, ઓકે KISHNLIVE। ચલો તો વાત કરીએ કંઈક રાજકોટ જિલ્લાની, તો સૌથી પહેલા વાત કરીએ રાજકોટ। ઓકે બરાબર સંભળાતો નહીં હોય, ઓકે વરસાદ ચાલે છે બહાર, ધવલ પટેલ તમને તો ખબર હશે, બહાર બરાબર વરસાદ, ઓફિસ જવાની હાલત નથી, તો આજે ઘરેથી લેક્ચર લઈ લઈએ। ઓકે ચલો, ઓકે તો વાત કરીએ આપણે રાજકોટ લોકેશનની, તો રાજકોટમાં કયા કયા જિલ્લાની બોર્ડર રહે છે એ પહેલાં જોઈ લઈએ। તો રાજકોટ એ સૌરાષ્ટ્રમાં આવેલું છે, કચ્છ, ઓકે એની આજુબાજુ ઘણા બધા જિલ્લાઓ તમને જોવા મળશે, એમાંથી વાત કરું એને કયા કયા જિલ્લાની બોર્ડર રડે છે એની કહીએ, તો આ બાજુ તો જામનગર રડે છે, ઉપર મોરબીની બોર્ડર રડે છે, આ બાજુ તમે જુઓ તો સુરેન્દ્રનગરની બોર્ડર રડે છે, આ બાજુ બોટાદ, પછી અમરેલી અને જૂનાગઢ, અને અહીંયા તમે જોશો તો પોરબંદરની પણ બોર્ડર અડેલી છે,
કુલ કેટલા? તો આમ કુલ 7 જિલ્લા, ઓકે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને પોરબંદર. આ જ રીતના મેં મેક્સિમમ, આ મેક્સિમમ નંબર છે, 7 જિલ્લાની બોર્ડર એ મેક્સિમમ નંબર છે, એટલે કે 7 જિલ્લાની બોર્ડર કોઈ એવો જિલ્લો નથી જેને 8 જિલ્લાની બોર્ડરથી હોય. ઓકે, એવો એક જ જિલ્લો તમને નહીં મળે. 3 જિલ્લા છે, એક રાજકોટ, એક અમદાવાદ અને એક ખેડા. 3 જિલ્લાઓ જેને 7 7 જિલ્લાઓની બોર્ડર છે, જે મેક્સિમમ છે. મિનિમમની વાત કરું તો એક એ છે વલસાડ. વલસાડને ખાલી એક જ જિલ્લાની બોર્ડર રહે છે, એ છે નવસારી. ઓકે, ચલો વાત કરીએ એના તાલુકાની. તો કયા જોવા મળશે? તો રાજકોટ, જેતપુર, જામડોરણા, ગુંડલ, પડદર, ધોરાજી, ઉપલેટા, વિંછિયા, લોહિકા અને કોટડા સાંગાણી. આ રીતે તાલુકા જોવા મળશે. કેટલા તાલુકા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા? 11 તાલુકા તમને જોવા મળશે. હવે આ 11 તાલુકાને યાદ કઈ રીતના રાખીશું? ઓકે, 11 તાલુકાને યાદ કઈ રીતે રાખીશું? ચલો સુરેન્દ્રનગર નહીં આવે. જુઓ સુરેન્દ્રનગરમાં તમે ગણો તો કેટલા છે? જુઓ ચેક કરી લો, 1 2 3 4 5 6, યસ 7. આમાં પણ 7 થાય છે, પણ થાય છે અમદાવાદને પણ થાય છે, ખેડાને પણ તમે જુઓ તો ખેડામાં પણ 7 થાય છે અને રાજકોટમાં પણ 7 થાય છે, યસ સુરેન્દ્રનગર પણ આવશે. તો આ રીતના જુઓ તો 4 જિલ્લાઓ છે જેને 7 7 જિલ્લાઓની બોર્ડર રહે છે. ઓકે, ચલો આ રીતને આ તાલુકાને યાદ રીતના રાખીશું, એની ટ્રીક શું? ઓકે, તો એ જોઈ લઈએ પહેલા. ચલો એક આપું છું, સાંભળજો. ઓકે, ટ્રીક કઈ કઈ છે? કે રાજકોટના દોરા વિંછી, શું? રાજકોટના દોરા એટલે વિંછી. ગોપ જજે, શું? તો ગોપ જજે. તો રાજકોટના દોરા વિંછી તું ગોપ જજે. કેમ ગોપવાની વાત થાય છે? ઓકે, કેમ કે શું? જામકંડોરણાના લોકો ઉપલેટા ગયા છે. તો આ ટ્રીક. ઓકે, શું? રાજકોટના દોરા વિંછી તું ગોપ જજે, કેમ કે જામકંડોરણાના લોકો ઉપલેટા ગયા છે. આ ટ્રીક છે જેમાંથી આપણે તાકા શોધીએ. ચલો તો સૌ રાજકોટ એથી બનશે રાજકોટ તાલુકો. ઓકે, ધોરા તો ધોરા થી બનશે ધોરાજી તાલુકો. વિંછી તો વિંછી થી બનશે કયો? વિંછિયા તાલુકો. ગોપ ગોથી કઈ નહીં બનતું, ગોપ થી બનશે ગોલ અલગ પાડો. ગોથી શું બનશે? તો ગોથી બનશે ગોંડલ. ગો પથી બનશે પડધરી તાલુકો. જજે તો જથી બનશે જસદણ તાલુકો અને જેથી બનશે જેતપુર તાલુકો. કેમ કે શું બનતું નથી? નીચે આવી જાઓ, જામકંડોરણા છે તો જામકંડોરણાથી બનશે જામકંડોરણા તાલુકો. ઓકે, લોકો તો લોકોથી બનશે લોધિકા. ઓકે, એમાં જે લોકો છે એને અલગ પાડો તો લોથી બનશે લોધિકા તાલુકો. અને કો તો કોથી બનશે કોટડા સાંગાણી તાલુકો. ઓકે, અને ઉપલેટાથી બનશે તાલુકો. તો થઈ ગઈ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, તો 11 તાલુકાને તમે આ રીતે યાદ રાખી શકો છો. શું છે ટ્રીક? રાજકોટના ધોરા વિંછી તું ગોપ જજે, કેમ કે જામકંડોરણાના લોકો ઉપલેટા ગયા છે. ઓકે, આ ટ્રીક છે, આ રીતના તમે યાદ રાખી શકો છો. વાત કરીએ એના સ્પેસિફિકેશન, સ્પેસિફિકેશનમાં અત્યાર માટે કંઈ યાદ રાખવા જેવું નથી. આમ પણ 2021માં નવા ડેટા આવી જશે. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ એવી કોઈ વસ્તુ નથી આવતી રાજકોટની અંદર જે આપણે યાદ રાખવી પડે. ઓકે, તો આને આપણે સ્કીપ કરી દઈએ છીએ. વાત કરીએ આપણે રાજકોટની વિશેષતાની. તો રાજકોટમાં કઈ કઈ વિશેષતા જોવા મળશે? તો સૌથી જ પહેલા કે રાજકોટની શાન, સોરી, સૌરાષ્ટ્રની શાન એટલે આપણું રાજકોટ. કારણ કે તમે જુઓ કે રાજકોટ એ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે. ઓકે, 7 જિલ્લાઓની બોર્ડર છે, ઓલમોસ્ટ બધા જિલ્લાની અડર છે. ઓકે, જે અમુક દેવભૂમિ દ્વારકા છે,
પછી આ બાજુ અમરેલી અમરેલી સોરી ગીર સોમનાથ છે, એની બોર્ડર ખાલી નથી હતી, ઓલમોસ્ટ બધા જિલ્લાની બોર્ડર એ રાજકોટને અડતી તમને જોવા મળશે. તો રાજકોટને શું કહેવામાં આવે છે? રાજકોટને સૌરાષ્ટ્રની શાન કહેવામાં આવે છે. બીજી વસ્તુ, ડીઝલ એન્જિન બનાવતું અગત્યનું કેન્દ્ર. જો એન્જિનિયરિંગ ઉદ્યોગોની વાત કરીએ તો ડીઝલ એન્જિન બનાવતું અગત્યનું જો ઉદ્યોગ હોય તો એ છે રાજકોટ. જેમ કે વાત કરું ડીઝલ એન્જિનની વાત છે, પછી મોરબી સેના માટે જાણીતું છે, તો મોરબી ઘડિયાળ દિવાલ ઘડિયાળ માટે જાણીતું છે. પછી ખેતીના સાધનો માટે કોઈ જાણીતું છે, તો જુનાગઢ જાણીતું છે. ઓકે, તો આ રીતના તમે જોવો તો ડીઝલ એન્જિન માટે કયું જાણીતું છે, તો ડીઝલ એન્જિન માટે જાણીતું છે રાજકોટ. આગળ વાત કરીએ તો ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ, અહીંયા તમે પિક્ચર જોઈ શકો છો, તો આખા ગુજરાતનું સૌથી મોટું એવું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ એ ક્યાં આવેલું છે, એ રાજકોટની અંદર આવેલું છે. આ સિવાય ગુજરાતની પ્રથમ જીઆઈડીસી, ઓકે, અત્યારે તો ઘણી બધી જીઆઈડીસી થઈ ગઈ છે, પણ ગુજરાતની પ્રથમ જીઆઈડીસી બની હતી ભક્તિનગર ખાતે. ઓકે, ભક્તિનગર જીઆઈડીસી એ ક્યાં આવેલી છે, તો એ પણ ક્યાં આવેલી છે, તો રાજકોટની અંદર આવેલી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું, ભક્તિનગર જીઆઈડીસી જે ગુજરાતની પ્રથમ જીઆઈડીસી હતી, જે રાજકોટની અંદર આવેલી છે. આગળ વાત કરું 5માં નંબરે, તો પેંડા, ફરસાણ, ચીકી અને ચાંદીકામ આ ક્યાંનું વખણાય છે, તો આ વખણાય છે તમારા રાજકોટનું. ઓકે, તો રાજકોટનું શું જાણીતું છે, પેંડા, ફરસાણ, ચીકી અને ચાંદીકામ. આ સિવાય જે રાજકોટનું ઉપલેટા છે એના ગાંઠિયા જાણીતા છે, ગાંઠિયા વખણાય છે. આમ નોર્મલી ગાંઠિયા પૂછાય તો ભાવનગરના વખણાય છે. મેં કાલે કીધું હતું કે ગામ સોરી ગાડા, ગાડા અને ગાંઠિયા તેનું વખણાય છે, તો ભાવનગરના વખણાય છે. પણ અહીંયા ઉપલેટા આવેલા છે, તો આ ઉપલેટાના પણ ગાંઠિયા સારા એવા વખણાય છે, યાદ રાખીશું આપણે. આગળ વાત કરીએ તો 1947માં જે કાઠિયાવાડ રાજકીય પરિષદની જે સ્થાપના થઈ હતી, ઓકે, એ પણ ક્યાં થઈ હતી, તો રાજકોટમાં થઈ હતી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, કેમ થઈ હતી, ઓકે, કેમ થઈ હતી કાઠિયાવાડ રાજકીય પરિષદ, બધાને ખબર હોય તો છે, કોઈને ખબર, જવાબ આપો. કાઠિયાવાડ રાજકીય પરિષદ, એના પછી જે આરજી હુકુમતની સ્થાપના થઈ હતી એ પણ જૂનાગઢમાં થઈ હતી. ઓકે, એ જૂનાગઢ હાઉસ છે, આ યાદ રાખજો, જે જૂનાગઢ હાઉસ છે એ રાજકોટની અંદર આવેલું છે. ભલે આનું નામ જૂનાગઢ હાઉસ છે, પણ આવેલું છે ક્યાં, તો રાજકોટમાં આવેલું છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચલો, તો આરજી હુકુમત કેમ, કારણ કે તમને ખબર છે કે મોહબ્બત ખાનથી જો જ્યારે 1947ની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે જ્યારે એકીકરણ કરતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ, એ સમયે શું થયું હતું, તો એ સમયે જે બધા રાજા હતા એમને પોતાનું રાજપાટ આપવાનું હતું, કે સમર્પિત કરવાનું હતું. સૌથી પહેલા આપ્યું હતું ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ, પછી ધીમે ધીમે બીજા રાજાઓ પહેલ કરી હતી. પણ જૂનાગઢના એ સમયના રાજા હતા મોહબ્બત ખાન ત્રીજો. એ મોહબ્બત ખાન ત્રીજો એ ભારતમાં જોડાવા માંગતા નતા, એ જોડાવા માંગતા હતા પાકિસ્તાનની અંદર. તો એ સમયે આરજી હુકુમતની સ્થાપના થઈ હતી, અને પછી બધાના મત લઈને આપણે પછી શું કર્યું હતું, આરજી હુકુમતની સ્થાપના થઈ, લડાઈ થઈ, અને એના પછી જે મોહમ્મદ ખાન ત્રીજો હતો એ પાકિસ્તાન ભાગી ગયો, અને એના પછી શું કર્યું, તે જૂનાગઢ હતા એમના લોકોનું મત લીધું કે તમારે પાકિસ્તાનમાં જોડાવવું છે કે ભારતમાં જોડાવવું છે. તો મોસ્ટ ઓફ 70%, 70%, ઓકે, 70% મત ભારતમાં જોડાવા પાછળ મળ્યા, અને છેલ્લે પછી જૂનાગઢ એ ભારતનો ભાગ બન્યો. અત્યારે તમને ખબર છે કે એક ક્વેશ્ચન રાઈઝ કર્યો છે પાકિસ્તાન વાળાએ, ઓકે, જૂનાગઢનો. કઈ અલગ વસ્તુ છે, કરંટમાં આપણે જોઈશું. તો આરજી હુકુમતે જે કબજે કર્યું હતું એ સમયે આરજી હુકુમતે જૂનાગઢ હાઉસ એ ક્યાં આવેલું છે, તો એ રાજકોટની અંદર આવેલું છે, યાદ રાખીશું. વાત કરું હવે જોવાલાયક સ્થળોની, તો જોવાલાયક સ્થળોની વાત કરું તો સૌથી પહેલા વાત કરું રાજકોટ. તો રાજકોટ કોને વસાવ્યું હતું, તો 1610માં વિભાજી ઠાકોરે આજી નદીના કિનારે રાજકોટની સ્થાપના કરી હતી. વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયેલું છે કે રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે, તો આજી નદીના કિનારે આવેલું છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ રાજકોટમાં બીજું શું આવેલું છે જોવાલાયક, તો રાજકુમાર કોલેજ આવેલી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવેલી છે, સર આલ્ફ્રેડ કોલેજ આવેલી છે, એટલે કે ગાંધીજીની સ્કૂલ, ઓકે, ગાંધીજી જ્યાં ભણ્યા હતા એવી સર આલ્ફ્રેડ કોલેજ અહીંયા આવેલી છે. અહીંયા કબા ગાંધીનો ડેલો આવેલો છે, ઓકે, કબા ગાંધીનો ડેલો, જ્યાં ગાંધીજી નિવાસ કરતા હતા જ્યારે સ્કૂલે જતા હતા ત્યારે. ઓકે, તો કબા ગાંધીનો ડેલો આવેલો છે, ગાંધીજીનું નિવાસ સ્થાન અને ગાંધીજીની સ્કૂલ સર આલ્ફ્રેડ કોલેજ અહીંયા આવેલી છે, યાદ રાખીશું આપણે. આગળ વાત કરીએ વીર મહેતા ભક્તિબાની યાદમાં અહીંયા ભક્તિનગરની સ્થાપના થઈ છે. ઓકે,
મહિલા હતા, ઓકે, વીર મહિલા હતા ભક્તિબા, એમની યાદમાં અહીંયા ભક્તિનગરની સ્થાપના થઈ છે. આજે ડેમ પર અહીંયા બાંધેલા લાલ પરિસરોવર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયેલું છે કે લાલ પરિસરોવર ક્યાં આવેલું છે. તો લાલ પરિસરોવર ક્યાં આવેલું છે? તો લાલ પરિસરોવર રાજકોટની અંદર આવેલું છે. કયા નદી ઉપર ડેમ બાંધવાથી એ બન્યું છે? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આજી નદી ઉપર ડેમ બાંધવાથી આ લાલ પરિસરોવરની રચના થઈ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, પછી આગળ વાત કરીએ તો 1720માં માસૂમ ખાને રાજકોટ જીતી લીધું અને તેનું નામ માસૂમાબાદ કર્યું હતું. અને પછી 1732માં રાવ રણમલે જીતીને ફરી એનું રાજકોટ કર્યું નામ. ઓકે, તો રાજકોટના નામ પણ ઘણી વખત બદલાયેલા છે. ઓકે, ના 1720માં કોણ જીત્યું હતું? તો માસૂમ ખાને જીતી એનું નામ માસૂમાબાદ કર્યું, જે મુસ્લિમ શાસક હતો. પછી પાછું રાવ રણમલે જીતીને પછી પછી એનું ફરીથી એનું નામ શું કર્યું? તો રાજકોટ કર્યું. બીજું અહીંયા તમને શું જોવા મળશે? તો રેડ ક્રોસ, વોટસન સંગ્રહાલય જોવા મળશે, રામકૃષ્ણ પરમહંસ મંદિર જોવા મળશે, બિલેશ્વર મહાદેવ મંદિર તમને જોવા મળશે. તો ઘણી બધી વસ્તુઓ છે જોવા લાયક. આગળ વાત કરું ગોંડલ, તો ગોંડલ છે એ ગોંડલ નદીના કિનારે તમને જોવા મળશે, ગોંડલ નદીના કિનારે. ગોંડલમાં બીજું તમને શું જોવા મળશે? તો ભુવનેશ્વરી માતાનું મંદિર જોવા મળશે, રાજવી મહેલ, નવલખા દરબાર તમને ગઢ જોવા મળશે. પછી આગળ વાત કરીએ તો મહારાજા ભગવતસિંહજીએ 1865માં ગુજરાતની સૌ પ્રથમ શબ્દકોશ કઈ છે? ભગવત ગૌ મંડળની રચના કરી હતી. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્યાંના હતા? રાજકોટના હતા. રાજકોટના મહારાજા ભગવતસિંહજીએ 1865માં ગુજરાતની સૌ પ્રથમ શબ્દકોશ કઈ છે? બધાને ખબર જ હશે, સાહિત્ય વાંચતા હશો તો. ભગવત ગૌ મંડળ, ઓકે, એમની રચના કરી હતી, યાદ રાખીશું. રણુજાની વાત કરીએ તો રણીજામાં શું જાણીતું છે? રણુજા યાદ આવે એટલે રામાપીરનું મંદિર યાદ આવે. ઓકે, આ નવા અને જૂના બે રણુજા છે. આ નવા રણુજા તરીકે ઓળખાય છે. જૂનું રણુજા ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર આવેલું છે. રણુજા બે છે, એક જૂનું રણુજા, નવું રણુજા, એ ગુજરાતમાં આવેલું છે અને બીજું રાજસ્થાનની અંદર પણ છે. રાજસ્થાનનું છે એ મુખ્ય છે, મેન છે. ઓકે, અને આ રણુજા રામાપીરનું પ્રસિદ્ધ અહીંયા મંદિર આવેલું છે. આગળ વાત કરીએ જેતપુર, તો જેતપુર યાદ આવે એટલે સાડીનું રંગકામ યાદ આવે આપણને. તો જેતપુર શેના માટે જાણીતું છે? તો સાડીના રંગાટીકામ માટે જાણીતું છે. આ ઉપરાંત જેતપુરની બાંધણી, સાડી અને છાપકામ વખણાય છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વીરપુરની વાત કરીએ તો વીરપુર આવે એટલે નામ યાદ આવે, સંત જલારામ બાપા. ઓકે, તો વીરપુરમાં શું આવેલું છે? તો સંત જલારામ બાપાનું મોટું મંદિર આવેલું છે, જ્યાં વિના મૂલ્યે ભોજન અપાય છે, જેને કહીએ છીએ આપણે સદાવ્રત. શું કહીએ છીએ? સદાવ્રત કહીએ છીએ, એટલે કે વિના મૂલ્યે 24 કલાક ત્યાં શું અપાય છે? ભોજનની સગવડ છે, ફ્રીમાં. આગળ જતા વાત કરીએ ઘેલો સોમનાથ, તો ઘેલો સોમનાથની વાત કરીએ તો જસદણ તાલુકામાં ઘેલો નદીના કિનારે અહીંયા ઘેલો સોમનાથ આવેલું છે. આ સિવાય ઘેલો નદીમાં મેં આગળ વાત કરી હતી કે ભાવનગરમાં જાય છે પછી, અને ભાવનગરમાં જે વલભીપુર આવેલું છે, વલભીપુર, એ પણ ઘેલો નદીના, ઓકે, ઘેલો નદીના કિનારે છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, આગળ વાત કરીએ તો આની હિસ્ટ્રી તમે જુઓ તો ગુજરાતમાં મુસ્લિમ શાસનની આન પ્રવૃત્તિ હતી ત્યારે જૂનાગઢમાં રામેશંગના કુંવર મહિપાળનું રાજ હતું, અને આ મહિપાળની પુત્રી મીનળ દેવી જે એક શિવ ભક્ત હતી, અને જ્યારે મુસ્લિમ સૈનિકોની નજર એમના ઉપર પડતા એમને ઘેલો સોમનાથની સામેની તળેટીમાં સમાધિ લીધી હતી. જો અહીંયા તમને એ ડેરી પણ દેખાય છે, આ રીતના તળેટી છે, આ રીતના ઘેલો સોમનાથનું મંદિર આવેલું છે, એની સામે એક તળેટી આવેલી છે, અને એના ઉપર આવી નાની એવી દેવી તમને જોવા મળશે, જે મીનળ દેવીની સમાધિ છે. કોની? મીનળ દેવીની સમાધિનું સૂચન કરે છે. શું હતું એ વખતે? તો એ વખતે જૂનાગઢના રાજા હતા રામેશ્વર, એમના કુંવર મહિપાળ હતા, અને એ મહિપાળની પુત્રી હતા મીનળ દેવી. આ મીનળ દેવી પિલ્લે નથી, ઓકે, આપણે સોલંકી વંશ રાજા હતા એ સમયની નથી, આ બીજી મીનળ દેવી છે. ઓકે, તો આ એમની ભક્ત હતી, અને મુસ્લિમ સૈનિકોની નજર એમના પડતા પડતા એમને ઘેલો સોમનાથની સામેની ટેરિટરીમાં શું કર્યું હતું? સમાધિ લઈ લીધી હતી. આ વસ્તુ યાદ રાખીશું. આગળ નદીઓની વાત કરીએ તો રાજકોટની અંદર કઈ કઈ નદીઓ જોવા મળશે? તો રાજકોટની અંદર ભાદર, ગોંડલી અને આજી જેવી નદીઓ જોવા મળશે, જેમાંથી ભાદર નદીના કિનારે જસદણ, આટકોટ, જેતપુર, ધોળાજી, ઉપલેટા અને ગણોદ જેવી નદીઓ સોરી ગણોદ જેવા ગામ એ આ ભાદર નદીના કિનારે આવેલા છે.
ભાદર એ યાદ રાખજો કે ગુજરાતમાં જ ઉત્પન્ન થતી અને ગુજરાતમાં પ્રવેશતી સૌથી મોટી નદી છે. ઓકે, યાદ રાખીશું આપણે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચલો આગળ વાત કરીએ ગોંડલી, તો ગોંડલી નદીની વાત કરીએ તો ગોંડલી નદીમાં ગોંડલ અને કોટડા સાંગાણી એ ગોંડલી નદીના કિનારે તમને જોવા મળશે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચલો ઓકે, ચલો આગળ વાત કરીએ સિંચાઈ યોજનાની. તો સિંચાઈ યોજનાની વાત કરીએ તો સિંચાઈ યોજનામાં ભાદર ડેમ, ઓકે, તે ભાદર ડેમ ક્યાં આવેલો છે? તો ભાદર નદી ઉપર આવેલો છે. ક્યાં આવેલો છે? તો ગોમટા ગામ પાસે ગોંડલ તાલુકામાં આવેલો છે, ભાદર નદી ઉપર. ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય જાય કે ગુજરાતમાં જ ઉત્પન્ન થતી ગુજરાતની સૌથી મોટી નદી હોય તો એ છે ભાદર નદી. ઓકે, ગુજરાતમાં ઉત્પન્ન થતી ગુજરાતની જો સૌથી મોટી નદી હોય તો એ છે ભાદર નદી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ખેતીની વાત કરીએ તો કઈ કઈ ખેતી આપણા રાજકોટની અંદર વધારે થાય છે? તો એક તો મગફળી. ઓકે, મગફળીમાં બે વસ્તુ જો, મગ વાવ અને મગફળીનું ઉત્પાદન આ બંનેમાં અલગ અલગ છે. જો વાત કરીએ ઉત્પાદનની, ઓકે, મગફળીનું ઉત્પાદન ક્યાં થાય છે સૌથી વધારે? તો આવશે જૂનાગઢ. શું આવશે? જૂનાગઢ, કારણ કે ત્યાં આવેલો છે એક ઘેડ પ્રદેશ. આ ઘેડ પ્રદેશની અંદર નીચાણવાળો ભાગ છે જ્યાં તમને મગફળીનું વાવેતર સારા પ્રમાણમાં તમને જોવા મળશે. ઓકે, પણ વાવેતરની વાત થાય, વાવેતર તો વાવેતરમાં એ રાજકોટ જિલ્લો પ્રથમ સ્થાને છે. ઓકે, વાવેતરની અંદર. પણ સૌથી વધારે ઉત્પાદન કોણ કરી આલે છે? તો સૌથી વધારે ઉત્પાદન કરી આલે છે જૂનાગઢ, કારણ કે ત્યાં ઘેડ પ્રદેશ આવેલો છે અને ઘેડ પ્રદેશમાં સારી એવી ખેતી થાય છે મગફળીની, યાદ રાખીશું. આ સિવાય થોડા અંશે બાજરી, ડુંગળી અને જુવારની ખેતી પણ કરવામાં આવે છે. ખનીજની વાત કરું તો ચૂનાનો પથ્થર અને શિલાયુક્ત રેતી એ સારા પ્રમાણમાં મળે છે આ રાજકોટમાંથી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અભયારણ્યમાં વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ઓકે, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. કેમ શિક્ષણ નામ આપ્યું? કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. ઓકે, જે જંગલો છે, જંગલોને કઈ રીતના બચાવવા જોઈએ, જંગલ સંપત્તિ છે, પ્રાણી સંપત્તિ છે, એનું શિક્ષણ આપવામાં આવે છે આ અભયારણ્યની અંદર. એટલે આ અભયારણ્ય ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં આવેલું છે? રાજકોટની અંદર આવેલું છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હિંગોળગઢ પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. જુદા જુદા અહીંયા પક્ષીઓ છે, એ પક્ષીઓની માહિતી છે, એમનું એજ્યુકેશન આપવામાં આવે છે પ્રાકૃતિક વિશે. ઓકે, જંગલોને આપણે કઈ રીતના સંરક્ષણ કરવું જોઈએ, કઈ રીતના બચાવવું જોઈએ, એટલે અહીંયા શિક્ષણ લખેલું છે કે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. ઓકે, યાદ રાખીશું. યુનિવર્સિટીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેની સ્થાપના 1967માં થઈ હતી, એ પણ આવેલી છે રાજકોટની અંદર. મ્યુઝિયમની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે ઢીંગલી મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ, ગુજરાતી ભાષા ભવન. ઓકે, એમાંથી આ બે ઘણી વખત પૂછાયેલા છે, વોટસન મ્યુઝિયમ અને ઢીંગલી મ્યુઝિયમ. આ ક્યાં આવેલા છે? તો રાજકોટની અંદર આવેલા છે. ઓકે, ડેરીની વાત કરીએ તો રાજકોટની અંદર ગોપાલ ડેરી આવેલી છે. અને રિસર્ચ સ્ટેશનની વાત કરીએ તો અહીંયા પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ. ઓકે, આ થઈ ગઈ તમારી રાજકોટ વિશેની માહિતી. હું આની પીપીટી તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, હું આને પ્રોવાઈડ કરી દઈશ. તો આ એક વખત જોઈ લેજો, આ વિડીયો એક વખત જોઈ લેજો. કદાચ આ વિડીયોનો વોઇસ કદાચ આજે કમ્પ્લીટ નથી આવતો, કારણ કે ઘરેથી લેક્ચર લઈશું. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં, ઓફિસ જઈ શકતો નથી કારણ કે બહાર જબરજસ્ત વરસાદ પડે છે. ઓકે, તો એના લીધે હું અત્યારે ઘરેથી જ લેક્ચર લઈ લઉં છું. ઓકે, અને એક વખત થોડું અવાજનું આગું પાછું હોય તો ચલાવી લેજો આજના વિડીયો માટે. પછી કાલથી ફરીથી આપણે ઓફિસથી સારો એવો ઓડિયો અને વિઝ્યુઅલાઇઝેશનથી ભણીશું. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.